હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં આપણે આજે હવે કયો પાઠ જોવાનો છે? પાઠ 2 પોટલા ટપકે ટપ. શું નામ છે આપણા પાઠનું? તો કે પોટલા ટપકે ટપ. એના વિશે આજે આપણે સમજવાનું છે. એમાં શું આપ્યું છે? પેજ નંબર 16 પર તમને એક કાવ્ય ગીત આપ્યું છે, બરાબર? આ કાવ્ય તમારે શું કરવાનું છે? મુખપાઠ કરવાનું છે. શું કરવાનું છે? તો કે આ કાવ્યને તમારે મુખપાઠ કરવાનું, એટલે કે તમારે તૈયાર કરવાનું છે, બરાબર? હું તમને આજે આ કાવ્ય સંભળાવું છું, તમે શાંતિથી બધા સાંભળજો અને ઘરે પણ તમારે તમારી રીતે આને ગાઈ અને તૈયાર કરવાનું છે, બરાબર? શું કહે છે કે પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. શું કહે છે કે પેલા પંખીને જોઈને મને થાય, આકાશમાં જે પંખીઓ ઉડે છે એમને જોઈને મને એવું થાય છે કે એના જેવી જો મને પાંખો મળી જાય તો શું કરું? આભલે એટલે આકાશમાં ઉડ્યા કરું. શું કરું? ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગી ટન ટન ટન, બામની ખોળવા લાગી, બચુ ક્યાં, તો આ ભલે ઉડ્યા કરું, આ ભલે ઉડ્યા કરું. શું કહે છે કે ઘડિયાળમાં કેટલા વાગે છે? 10 વાગે છે. કેટલા વાગે છે? 10. ત્યારે શું કરે છે? બામને ખોળવા લાગે છે. ઘડિયાળમાં 10 વાગી જાય છે એટલે બા બચુને શું કરે છે? ખોળવા લાગે છે કે બચુ ક્યાં ગયો, બચુ ક્યાં ગયો. એવું કોણ કહે છે? તેની બા કહે છે. હું તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. મને એવું થાય છે કે હું, મારે જો પાંખો હોય તો હું પણ પક્ષીની જેમ ઉડ્યા કરું, ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરા નીટો છે, મારી પાંખ જઈપો છે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, નાના નાના નાના, જોઉં હું તો છના માના, આ ભલે ઉડ્યા કરું, આ ભલે ઉડ્યા કરું. શું કે છે કે મારી પાંખ પેલા ડુંગરાની ટોચે, શું કે છે કે પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે. ડુંગરો જેમ ઊંચે છે, ટોચ હોય છે, ત્યાં મારી પાંખો પણ જઈને પહોંચે. બા ડીંગલી જેવા, હું છે ડુંગરાની ટોચ પર હોઉં તો નીચે બા અને બાપુ કોના જેવા લાગે છે? કે બા ડીંગલી જેવા લાગે છે. અને બાપુ કોના જેવા લાગે છે? તો કે ડીંગલા જેવા, નાના નાના. આપણે ખૂબ ઊંચે હોઈએ તો નીચે આપણે જોઈએ છીએ ત્યારે તે કેવા દેખાય છે? તો કે નાના નાના આપણને દેખાય છે. તેમાં એ શું કહે છે કે બા કોના જેવા લાગે છે? ડીંગલી જેવા. અને દાદા ડીંગલા જેવા નાના નાના દેખાય છે. જોઉં હું તો છાના માના, હું તો છાના માના જોયા કરું છું, આ ભલે ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય કે એના જેવી જો પાંખ મળી જાય, આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. મને પંખીના જેવી જો પાંખો મળી જાય તો બસ હું આખો દિવસ ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આવું આ ગીતમાં આપણને કહેવામાં આવ્યું છે. તમે તમારી આ કાવ્ય જે છે તે તમારે મુખપાઠ કરવાનું રહે છે, બરાબર? તો આપણે કેટલાક એના નીચેના શબ્દોના અર્થ છે આપેલા છે, તે મેં લખ્યા છે, તે આપણે જોઈશું. શું કહે છે? પંખી એટલે કે પક્ષી. કોણ છે? પક્ષી. એને બીજું શું કહેવામાં આવે છે? વિહંગ. વિહંગ પણ આપણે પક્ષીને કહી શકીએ છીએ, બરાબર? હવે બીજો છે આભલે. આભલે એટલે ઊંચે આકાશમાં. ક્યાં? આકાશમાં, ઊંચે આભમાં. આપણે ઘણી વાર કહીએ છીએ કે આપણે ઊંચે આકાશમાં જોઈએ છીએ, ઊંચે આભમાં જોઈએ છીએ, બરાબર? ખોળવા એટલે કે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે હું તેને ખોળવા માટે ગયો હતો, હું તેને ખોળવા માટે ગઈ હતી, હું તેને શોધવા માટે. બીજો અર્થ તેનો શું થાય છે કે હું તેને શોધવા માટે ગઈ હતી, બરાબર? છાનામાના એટલે કે આપણે કહીએ છીએ કે છાનામાના બેસો, કે છાનામાના આવે, એને બીજું શું કહેવાય? ચૂપચાપ બોલ્યા વગર. કહેવાય? ચૂપચાપ બોલ્યા વગર. એના અનેક શબ્દોના અમુક અર્થ અલગ અલગ હોય છે, બરાબર? તો કે આપણે આ કાવ્ય આ રીતે શું કરવાનું છે? મુખપાઠ કરવાનું છે અને દરેકે ઘરે બેસીને આ કાવ્ય
તૈયાર કરવાનું છે બરાબર આવતા વિડિયોમાં આપણે આગળનું સમજી